દક્ષિણ ગુજરાતમાં બર્ડ ફ્લુની એન્ટ્રી થઈ ચૂકી છે. ગત 6 જાન્યુઆરીના રોજ બારડોલી તાલુકાના મડી ગામ ખાતે આવેલા રેલવે કોલોનીમાંથી મળી આવેલા મૃત કાગડાઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી જ્યાંથી મૃત કાગડાઓ મળી આવ્યા હતા તે જગ્યાની આસપાસ 1 કિલોમીટર ત્રિજ્યામાં કેટલાક પ્રતિબંધો ફરમાવી દીધા છે. ગત 6 જાન્યુઆરીએ મડી રેલવે કોલોનીમાં 4 કાગડા મૃત હાલતમાં મળી આવ્યા હતા, જેની પશુપાલન અને વન વિભાગને જાણ થતા મૃત કાગડાઓના નમૂના લીધા હતા અને ચકાસણી માટે ભોપાલની લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. રવિવારે સાંજે આવેલા રિપોર્ટમાં કાગડાઓના મોત બર્ડ ફ્લૂને કારણે થયા હોવાની હકીકત સામે આવી છે. સાવચેતીના ભાગરૂપે સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે અને આજુબાજુના વિસ્તારોમાં કેટલાક પ્રતિબંધો ફરમાવી દીધા છે. જિલ્લા કલેક્ટરે પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં જણાવ્યું છે કે મડીમાં મળી આવેલા મૃત કાગડાઓનું સેમ્પલ પરિણામ પોઝિટિવ ફોર એવિયર ઇન્ફ્લુએન્ઝા વાયરસ વાયર રિયર RT-PCR જણાઈ આવે છે. આ રોગ મુખ્યત્વે પક્ષીઓમાં જોવા મળે છે અને જલ્દીથી પસરી શકે છે.